મહત્વના સમાચાર દ્વારકાથી સામે આવી રહ્યા છે, જ્યાં દ્વારકામાં સરકારી શિક્ષકોના અભાવે વાલીઓ પરેશાન થઈ રહ્યા છે. ભાણવડમાં સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળામાં શિક્ષકોનો અભાવ છે, જ્યાં વાલીઓ પરેશાન થઈ રહ્યા છે. બીજા દિવસે બાળકોએ રામધૂન બોલાવી રોષ વ્યક્ત કર્યો હતો. ભૂલકાઓ દ્વારા રામધૂન બોલાવી શિક્ષકોની માંગ કરી રહ્યા છે. પરીક્ષાને થોડો સમય બાકી હોવાથી પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા છે. દ્વારકાથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સરકારી શિક્ષકોના અભાવે વાલીઓ પરેશાન થઈ રહ્યા છે, જ્યાં ભાડવડમાં સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળામાં શિક્ષકોનો અભાવ જોવા મળી રહ્યો છે. બીજા દિવસે બાળકોએ રામધૂન બોલાવી રોષ વ્યક્ત કર્યો હતો. ભૂલકાઓ દ્વારા રામધૂન બોલાવી શિક્ષકોની માંગ કરી રહ્યા છે. પરીક્ષાને થોડો સમય બાકી હોય ત્યારે પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા છે. સરકારી શિક્ષકોના અભાવે વાલીઓ પરેશાન જોવા મળી રહ્યા છે. દ્વારકાના ભાણવડમાં સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળામાં શિક્ષકોનો અભાવ છે, જ્યાં બીજા દિવસે બાળકોએ રામધૂન બોલાવી રોષ વ્યક્ત કર્યો હતો. ભૂલકાઓ દ્વારા રામધૂન બોલાવી શિક્ષકોની માંગ કરી છે. પરીક્ષાને થોડો સમય બાકી હોવાથી પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા છે. દ્વારકાથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સરકારી શિક્ષકોના અભાવે વાલીઓ પરેશાન થઈ રહ્યા છે. ભાણવડમાં સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળામાં શિક્ષકોનો અભાવ છે, જ્યાં બીજા દિવસે બાળકોએ રામધૂન બોલાવીને રોષ વ્યક્ત કર્યો હતો. ભૂલકાઓ દ્વારા રામધૂન બોલાવી શિક્ષકોની માંગ કરી રહ્યા છે. પરીક્ષાને થોડો સમય બાકી હોય ત્યારે પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા છે. દ્વારકાથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સરકારી શિક્ષકોના અભાવે વાલીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. ભાણવડમાં સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળામાં શિક્ષકોનો અભાવ છે, જ્યાં બીજા દિવસે બાળકોએ રામધૂન બોલાવીને રોષ વ્યક્ત કર્યો હતો અને ભૂલકાઓ દ્વારા રામધૂન બોલાવી શિક્ષકોની માંગ કરી રહ્યા છે. પરીક્ષાને થોડો સમય બાકી હોય ત્યારે પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા હોવાનું સામે આવ્યું છે, જ્યાં સરકારી શિક્ષકોના અભાવે વાલીઓ પરેશાન થઈ રહ્યા છે. ભાણવડમાં સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળામાં શિક્ષકોનો અભાવ છે, જ્યાં બીજા દિવસે બાળકોએ રામધૂન બોલાવીને રોષ વ્યક્ત કર્યો હતો. ભૂલકાઓ દ્વારા રામધૂન બોલાવી શિક્ષકોની માંગ કરવામાં આવી રહી છે. પરીક્ષાને થોડો સમય બાકી હોવાના લીધે પ્રવાસી શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા છે.